मूरख एवो गोवाळियो रास लईने प्रभु ने दौड़वा मारवा गयो। इंद्र महाराजाए दीक्षाना दिवसे प्रभु ना कंठमां माळा दीधा। तो मूरख गोवाळिया प्रत्ये समता छे, इंद्र प्रत्ये अममता छे, एवा वीरो विजयते जिना एवा महावीर जयपा। आ परमात्मा छे, प्रत्येक परमात्मा नी आ विशेषता छे। प्रभु पण 84 दिवस पूरा थाय એ પહેલા જ આ પ્રભુનો પ્રભાવ જુઓ, 3 તીર્થોની સ્થાપના થઈ છે। 108 તીર્થો કહેવાય ને, એમાંના 3 તીર્થ પ્રભુને કેવળ જ્ઞાન પહેલા જ ભગવાન ક્યાં પધાર્યા, કાદંબરી અટકીમાં। કલી નામનું પર્વત છે, કુંડ નામનું સરોવર છે, અને ભગવાન કૌશિક ધ્યાનમાં ઉભા છે। એક હાથી આવ્યો, કોમળ લીધું સુંઢથી અને પ્રભુના ચરણે મૂકી દીધું। પ્રભુ ચાલ્યા ગયા, નગરીનો રાજા આવ્યો, એને ખબર પડી અહીં પ્રભુ પધાર્યા હતા। પ્રભુની યાદમાં ઓલા હાથી અને સરોવરનું નામ ગોઠવી એને તીર્થ બનાવ્યું, એ ભગવાનનું નામ કલિકુંડ પાર્શ્વનાથ। બોલ, કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન કી જય। આ કલિકુંડ છે, એ સ્થાપના કલિકુંડ છે। ઓરિજિનલ કલિકુંડ ક્યાં આવ્યું, સાઉથમાં। કોઇમ્બતુર થી આગળ જાઓ ત્યાં આટલી વિશાળ પ્રતિમા છે કલિકુંડ પાર્શ્વનાથ। રિયલમાં ભગવાન ત્યાં પધાર્યા હતા અને ત્યાં પ્રભુની યાદમાં પ્રભુ જેટલી હાથની કાયા ધરાવતા એવી વિશાળ બેઠા હોય તો કેવા લાગે, એવા મને કુમારપાળ ભાઈએ આ કલિકુંડ પાર્શ્વનાથનો ફોટો આપ્યો હતો। બહુ અંદર અંદર છે, અમે સાધુઓ તો નહીં જઈ શકીએ, તમે જઈ શકો। તમારે કેરાલા જવું છે, કલિકુંડ પાર્શ્વનાથ પાસે નથી, ઉટી મનાલી કુલુ જવું છે, કુલુ જવું છે પણ કલિકુંડ પાસે નથી જવું। તમે અહીંથી જ મન મનાવો છો ત્યાં જાઓ, આવા તીર્થોની યાત્રા કરો। ભગવાન પાર્શ્વનાથના સમયનું આ તીર્થ છે। એવું જ એક બીજું છે અહિછત્રા। અહિછત્રા ભૂલતો ન હોઉં તો એમપીમાં આવ્યું હશે, ઉજ્જૈનની આજુબાજુ। ભગવાન કૌસ્તુભ વનમાં પધાર્યા, 3 દિવસ પ્રભુએ કાવસર્ય કર્યો અને એ વખતે ધર્ણેન્દ્ર પ્રભુના મસ્તક પર ફણા રાખીને ઉભા રહ્યા। ત્યારથી અહિ એટલે સર્પ, છત્ર એટલે છત્ર। જ્યાં સર્પ છત્ર બનીને પ્રભુની સેવા કરે ત્યાં કયું તીર્થ બન્યું, અહિ છત્ર। આવા સુંદર તીર્થો પ્રભુના નામ પર બનતા ગયા અને એ પરમાત્મા એક દિવસ ક્યાં પધાર્યા, ફરી એકવાર વિહાર કરતા કરતા કાશી પધાર્યા છે અને હવે પ્રભુને કેવળ જ્ઞાન થાય। બિલકુલ અંતિમ ચરણ ઉપર જઈ રહ્યા છીએ, કૈવલ્ય જ્ઞાન ની ઘડીઓ નજીક આવે છે। સાધનાનો ખંડ, સાધનાનો વૈભવ પૂરો થયો। હમણાં હજી વાર છે, હમણાં વાર છે, છેલ્લે હજી 10 મિનિટ મૂકી દો, મૂકી દો બહેનો, હમણાં મૂકી તમારી પાસે જ લાવ। સાધનાથી સિદ્ધિ તરફની યાત્રા છે, પ્રત્યેક પરમાત્માની સાધનાને અંતે સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે। મહિને 1000 વર્ષે મળે, ઋષભદેવ ભગવાન 1000 વર્ષ, મહાવીર સ્વામી 12.5 વર્ષ અને મલ્લીનાથ સવારે દીક્ષા બપોરે એક જ દિવસમાં, વન ડે પણ નહીં, એને તો 20-20 કહેવાય। બહેનોની તાકાત, મલ્લીનાથ સ્ત્રી હતા, એમને બતાવ્યું કે જુઓ સાધના આવી કરાય, સાધનાને દિવસે જ સિદ્ધિની પ્રાપ્તિ। પરમાત્માને 84 દિવસ પૂરા થયા, ચૈત્રવત 14 એટલે પ્રભુનો ચવન કલ્યાણકનો દિવસ, બે કલ્યાણક ભેગા આવ્યા, પ્રભુ વિહાર કરતા કાશીની અંદર આવ્યા છે, વારાણસી નગરીમાં। પ્રભુ ધાતકી નામના વૃક્ષની નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા છે, આઠ આઠ કર્મથી લપટાયેલા અનંત કાળથી આ પ્રભુના 4 ઘનઘાતી કર્મો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય। 8 કર્મનો રાજા હોય તો મોહનીય, શાસ્ત્ર કહે છે તમે મોહનીયને હલાવો, હટાવો, પછીના બધા જ કર્મ ધૂળ ચાટતા થઈ જશે। વર્ષો પહેલા આપણી ક્રિકેટની ટીમ માટે એવું કહેવાતું,
એક સચિન ને આઉટ કરો એટલે પછી બધા તું જાને હું આવું, તું જાને હું. દસ સાયકલ ઉભી રાખી ને દસે દસ ને પાડવી હોય તો બધાને નહીં પાડવાની, એક ને પાડો એટલે બીજી, બીજી ત્રીજી ને પાડો ત્રીજી ચોથી. આઠ કર્મ માંથી સાત ને હલાવવાની કોશિશ નહીં કરો, કરાવવી કરવી હોય તો કોને? રાજા જ, જેનો મોહ ધ્રુજી ગયો અને બાકીના કર્મ ધ્રુજી. એટલે અમારા ગુરુ ભગવાન તો કે કદાચ જ્ઞાન ન ચડે એ ચાલે, પણ સંસારનો રાગ હોય એ ના જ. ઓછું જ્ઞાન એને દીક્ષા અપાય. તમે શું કહો, શું કરીશ ત્યાં? તને કઈ આવડતું તો છે નહીં, પછી ખાલી ઘડા ઉપાડીશ, હા ઘડા એ ઉપાડતા ઉપાડતા છે ને એ જ્ઞાની થઈ જશે.